મમ્મી મારો ટિફિન રેડી છે, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. પણ બેટા તારા લગ્નને તો હજુ 3 જ દિવસ થયા છે, તું 2-4 દિવસ ઘરે રહે, ગોપી સાથે ફરે અરે, અને કામ તો તારા આખી જિંદગી કરવાનું છે. મમ્મી મારે ઓફિસમાં થોડું અગત્યનું કામ છે, અને અમે લોકો છે ને આમ વેકેશનમાં ફરી આવશું. બેટા તારું મૂડ કેમ ઓફ છે? બધું બરાબર તો છે ને? અને આ 8 વાગ્યા તો પણ ગોપી બહુ ઉઠા કેમ નથી? અરે કઈ નહીં માં, એને સુવા દો ને, એની તબિયત બરોબર નથી. તારું ચાલો, મારે મોડું થાય છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાગે છે બંનેમાં કઈ પણ પ્રોબ્લેમ છે. બાકી આમ લગ્નના 4 દિવસે કોઈ ઓફિસે જાય? ગોપી ઉઠે ને એટલે પૂછવું પડશે મારે. જો અત્યારથી જ મન ભેદ થઈ જશે તો આ લોકો આખી જિંદગી કેવી રીતે કાઢશે? હે ભગવાન, બધું હેમ ખેમ રાખજે. ગોપી બેટા, ધર્મેશ કહેતો હતો તારી તબિયત બરાબર નથી, શું થયું? મારી તબિયત તો સારી જ છે, મને છે ને 8 વાગે ઉઠવાની ટેવ છે. બેટા ધર્મેશને 7 વાગે ઓફિસે જવાનું હોય છે, હવે એની ટિફિન બનાવવાની જવાબદારી તારી હોય છે. અત્યાર સુધી તમે એને ટિફિન બનાવી દીધું, હવે મારા હાથમાંથી ચૂલો મૂકવાની જવાબદારી તારી છે. મારાથી છે ને વહેલું નથી ઉઠાતું, એટલે સવાર સવારમાં ટિફિન તમે બનાવી નાખજો. સાંજનું અને બપોરનું બનાવી નાખ્યું છે, મારા પપ્પાના ઘરે પણ હું ક્યારે વહેલી નથી ઉઠી. બેટા પપ્પાના ઘરે જે કરતા હોય ને એ સાસરિયામાં ન ચાલે, અને પિયરિયાનો લાડ સાસરિયામાં ના ચાલે, અને સાસરિયાની અને પિયરિયાની રૂઢિ અલગ અલગ હોય છે. તમે આમ ટિફિન બનાવવાની ના પાડી દો એમ થોડું ચાલે? કાલે હું નહીં હોઉં તો શું મારા દીકરાને તમે ભૂખો મોકલશો? મારે સવાર સવારમાં માથાકૂટ નથી કરવી, મને ગમશે ને એમ જ કરીશ. ખસો આમ. હજી પરણીને આવીને 2 દિવસ થયા છે, ત્યાં તો આમ કરે છે, તો આગળ જતા એ શું નહીં કરે? હે ભગવાન, મારા દીકરાને ક્યાંય ખરાબ પાત્ર તો નથી ભટકાઈ ગયું ને? અને થોડી સદબુદ્ધિ આપજો ભગવાન, સદબુદ્ધિ આપજો. ત્યાં મમ્મી સાથે જેમ તેમ બોલી દીધું. અરે તું મારી સાથે જેવી રીતે વર્તન કરે ને એ બધું હું ચલાવી લઈશ, પણ મારી માને તું એક પણ શબ્દ કહીશ એ હું નહીં ચલાવી લઉં. તારે તને જે કઈ પ્રોબ્લેમ હોય તું મને કહે ને. 2 દિવસથી હું તમારી સાથે વાત નથી કરતી તો તમે સમજી ગયા હશો ને કે મને શું પ્રોબ્લેમ છે. છેલ્લા 2 દિવસથી તમે બાર હોલમાં સુવો છો તો તમને એટલી તો ખબર પડી ગઈ હશે ને કે આ લગ્ન મારી મરજી વિરુદ્ધ થયા છે. મારા પપ્પાની જીદના કારણે મારે આ લગ્નની હા પાડવી પડી હતી, પણ એક વાત તમે યાદ રાખજો કે હું તમને જિંદગીભર ક્યારેય અપનાવી નહીં શકું. અરે લગ્ન એટલે કોઈ રમત નથી કે ન ફાવે એટલે આપણે છોડી દઈએ. અરે આપણે જિંદગીની અંદર ઘણું બધું એડજસ્ટ કરવું પડતું હોય છે. મને એડજસ્ટ કરતા નથી આવડતું, અને હું તમને શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં છું, હું એક છોકરાને પ્રેમ કરું છું અને આખી જિંદગી પ્રેમ કરતી રહીશ. બોલો હવે શું કરવાનું છે? જો તારા પપ્પાનો મારા ઉપર એટલા બધા અહેસાન છે ને કે હું આ વાત ઉપર કંઈ પણ બોલી શકું તેમ નથી. પણ હા, હું તને હજી એક મોકો આપું છું, એ છોકરાને ભૂલી જા. અરે આ ઉંમર જ એવી હોય છે કે કોઈ પણનો પગ લપસી જાય, એટલે ભૂતકાળને ભૂલી જા. અરે તારા પપ્પાએ સમજી વિચારીને તારા લગ્ન મારી સાથે કરાવ્યા છે ને, નહીં તો જો એ છોકરો તારા લાયક હોત તો તારા પપ્પા તારા લગ્ન એની સાથે ન કરાવત. એટલે જ કહું છું કે તું આ વાતને ભૂલી જા, અને હું પણ ભૂલી જાઉં છું, એમાં જ તારી મારી અને તારા પપ્પાની ભલાઈ છે. હું એને આ જન્મે તો શું પણ 7 જન્મ સુધી નહીં ભૂલી શકું. એક કામ કરો, તમે મને છૂટાછેડ આપી દો, એટલે તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે. અરે શું ગાંડા જેવી વાત કરે છે તું? આ લગ્નના 4 દિવસે તારે છૂટાછેડા જોતા હતા તો લગ્નના નાટક શું કામ કર્યા? આ લગ્નના ખોટા ખર્ચા શું કામ કરાવ્યા? ભાગી જવું તું ને તારા તારા પ્રેમી સાથે. મને મારા પપ્પાએ મરવાની ધમકી આપી હતી, એટલે મારે મારા લગ્નના નાટક કરવા પડ્યા. અરે તને મારો જરા પણ વિચાર ન આવ્યો? અરે મને શું કામ તે બલીનો બકરો બનાવ્યો? અને જો ગોપી, તને સમજતા થોડી વાર લાગશે, અને જ્યાં સુધી તને સમજાય નહીં ને
ત્યાં સુધી હું પણ પતિ બનવાનું નાટક કરતો રહ્યો અને હું હોલમાં સુઈ જઈશ, પણ આપણા ખાનદાનનું નાક કપાવવા માટે હું છૂટાછેડા તો નહીં જ આપું। બેટા આ બધું શું ચાલી રહ્યું છે? તો અહીંયા વો અંદર માં તમે બહુ ચિંતા ના કરો, અને ગોપીમાંજી છોકરમાં જ છે એટલે એને સમજાવતા થોડી વાર લાગશે। સમજાવતા? શું સમજાવતા? બા એનું એવું કહેવું છે કે આ લગ્ન એની મરજી વિરુદ્ધ થયા છે અને કદાચ હું એને પસંદ નથી, પણ બા તમે ચિંતા નહીં કરતા, અને જો આ વાત છે ને કોઈને નહીં કહેતા, અને ગોપીને પણ નહીં, અને જો મત એના પપ્પાના ઋણ આપણી ઉપર બહુ છે એટલે કોઈ જબરજસ્તી કરી કે ઝઘડો કરવો એ પણ યોગ્ય નથી, અને એ એવી રીતે માનશે પણ નહીં। હું એને શાંતિથી સમજાવીશ, અને માં સમય જ એનો સાચો ઈલાજ છે, એટલે તું જરા પણ ચિંતા કર્યા વગર આરામથી સૂઈ જા। બેટા આવી વાત સાંભળીને એક મને ઊંઘ કેમ આવે? તારું જીવન તો દૂરદાણી થઈ જશે। એક તો છોકરી મળવી મુશ્કેલ છે, એમાં આ તારી સાથે છૂટાછેડા લઈ લેશે તો તારા બીજા લગ્ન કેવી રીતે થશે? અરે બા તું કેટલું બધું વિચારી લે છે, ને હું શું કામ એને છૂટાછેડા આપું? ભલે ને એને હું ન ગમતો હોય, પણ મને તો ગોપી ગમે છે ને, એટલે તમે જરાય ચિંતા ના કરો, હું એને સમજાવીશ। પણ બેટા મને તારું ભવિષ્ય અંધારામાં લાગે છે, એના પપ્પા સાથે તું વાત કર, નહીં તો પછી હું વાત કરું। ગોપીને જો તારી સાથે લગ્ન ન કરવા હતા તો એને હા શું કામ પાડી? અને હા તું મને મોબાઈલ આપ, ફોન આપ, લા હું વાત કરી લઉં। અરે ના માં એના પપ્પાને કહેવાથી બાજી બધી બગડી જશે, અને જો આ ગોપી આડોળું પગલું ભરી દીધું ને આપણે બધા મુશ્કેલીમાં મુકાઈ જશું, એટલે તમે છે ને થોડી શાંતિ રાખો, બધું થાળે પડી જશે। દીકરા મારું જીવ બચાવવા માટે તને એના જ પપ્પા મળ્યા? તારું જીવન ધૂળધાની કરવા કરતા મને મરી જવા દીધી હોત ને તો સારું થાત। બા જે થવાનું હતું ને એ બધું થઈ ગયું, હવે જૂની વાતો યાદ કરીને દુઃખ થવા સિવાય બીજું કઈ નહીં મળે, ને તમને મારા ઉપર તો ભરોસો છે ને, તમે જરાય ચિંતા ન કરો, બધું સારું થઈ જશે, જાઓ તમે સુઈ જાઓ। હેલો, શું કરે છો? ક્યાં છો? ઓકે, એને તો હું રૂમમાં સુવા જ નથી દેતી, હમણાં જોશીકુ લઈને હોલમાં જતો રહ્યો છે। બે ત્રણ દિવસ આવા નાટક કરીશ ને એટલે આપોઆપ છૂટાછેડા આપી દેશે, અને પછી તો મારા પપ્પાને તારી સાથે લગ્ન કરાવવા જ પડશે ને। સારું ચલ, બહુ લેટ નાઈટ થઈ ગઈ છે, હું તને કાલે ગમે તે બાનું કાઢીને મળવા આવું છું। ઓકે, લવ યુ। બા ટિફિન આપો ને, મારે ઓફિસ જવાનું મોડું થાય છે। હા બેટા તૈયાર જ છે, લે પણ પેલા મેડમ મજે સૂતા છે। માં ગોપીને તમે કઈ નહીં કહેતા, તમને મારા સમજે। Thank you.
છોકરી હાવ ઠરી ગઈ છે અને સાતો ઠરીને ઠીપકા જેવી થઈ ગઈ છે, મારે નથી જમવું. ઓ બેટા, 10 વાગે ઉઠો ને તો બધું ઠરી જ જાય. ગરમ ગરમ ખાવો ને તો વહેલા ઉઠવાનું, નહીં તો પછી જાતે બનાવી લેવાનું ગરમ ગરમ ને ખાવાનું. મારે નથી જમવું, હું બહાર જઈને જમી લઈશ. મારી રાહ નહીં જોતા, ટાઈમ થશે ને એટલે હું આવી જઈશ. અરે ભગવાન, મારા ઘરમાં તને આ છોકરી મળી, મારા દીકરાનું તો જીવતર બગાડી નાખ્યું.